આપણે આગળના વિડિયોની અંદર લસા અને ગુસા એ ટોપિક પર ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.7. તો સ્વાધ્યાય 3.7 ની અંદર લસા અને ગુસાના મિક્સ દાખલા આપ્યા છે જે આપણે આજે સોલ્વ કરીશું. તો સ્વાધ્યાય 3.7 નો ક્વેશ્ચન પહેલો છે, રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજન વાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો. આપણે કયું મૂલ્ય શોધવાનું છે? મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાકારમાં ગુણાકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. સૌથી પહેલા આપણને બે વજન આપ્યા છે, 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ. હવે આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે કે જે બંને ગુણીના વજનનું ગુણાકમાં પૂરેપૂરું માપ લઈ શકે. તો મહત્તમ શબ્દ વાપર્યો છે અહીંયા. મહત્તમ એટલે પણ મોટું, તમને મહત્તમ શબ્દ પરથી જ ખબર પડી જાય કે મહત્તમ એટલે મોટું. એવી જ રીતે મેં ગુસામાં કીધું હતું કે ગુસાનું ફૂલ ફોર્મ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ એટલે ગુરુ એટલે પણ મોટું. તો જે પણ દાખલાની અંદર મહત્તમ મૂલ્ય શોધો કે મહત્તમ માપ શક્તિ ઓ શબ્દ વાપરવામાં આવ્યો હોય તો એ દાખલાની અંદર આપણે ગુસા શોધવો પડે. જ્યારે લઘુત્તમ શબ્દ વાપરવામાં આવ્યો હોય તો લઘુ એટલે નાનું અને લસાનું ફૂલ ફોર્મ છે લઘુત્તમ સામાન્ય અવયવી. તો એ દાખલાની અંદર આપણે લસા શોધવો પડે. તો અહીંયા મહત્તમ શબ્દ પરથી આપણે કહી શકીએ કે 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ એ બંનેનો આપણે સૌથી પહેલા ગુસા શોધવો પડશે. તો આપણે અવિભાજ્ય અવયવ પાડીને ગુસા શોધીશું. તો 75 માં પહેલા અવિભાજ્ય અવયવ પાડીએ. તમે જોઈ શકો છો કે 75 માં એકમનો અંક કયો છે? 5. તો સૌથી પહેલા 5 વડે તો ભાગ ચાલે, પણ 3 વડે પણ ભાગી શકાય. આપણે આ અંકોનો સરવાળો કરીએ તો 7 ને 5 12. તો હા, 12 ને 3 વડે ભાગી શકાય, 3 6 12. એટલે 75 નો પણ 3 વડે ભાગી શકાય. તો 3 એ ભાગ ચલાઈએ તો 25 તરી 75. હવે 5 એ ભાગ ચાલશે, પાયો પાયો 25 અને 5 એ 1. એવી જ રીતે આપણે 69 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 9 ને 6 15. એટલે હા, આ 69 ને 3 વડે ભાગી શકાશે. એટલે આપણે 3 વડે ભાગીએ કે 3 એ ભાગીએ તો 3 2 6 3 3 9 23 તરી 69 થાય. તમને બધાને ખબર છે કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે અને 23 તો ક્યાંય બીજા કોઈ ઘડિયામાં 23 આવતા નથી. તો 23 એ 1. તો આપણને 75 માં કયા અવયવ મળ્યા? તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 69 માં કયા અવયવ મળ્યા? તો 3 ગુણ્યા 23. શું કર્યું આપણે? 75 અને 69 ના અવિભાજ્ય અવયવ પાડે. હવે બંનેમાં જે અવયવ છે પાડે એમાં બંનેમાં જે સામાન્ય અવયવ હોય એ આપણે લઈશું. તો સામાન્ય અવયવ કયો છે? તો 3 જ છે. એટલે સૌથી મોટો અવયવ પણ કયો કહેવાય? 3 જ કહેવાય. આપણે જનરલી એવું હોય છે ગુસામાં કે અવિભાજ્ય અવયવ પાડવાના આપેલી સંખ્યાના, એના પછી એમાંથી કોમન અવયવ કાઢવાના એટલે કે સામાન્ય કાઢવાના, અને એમાં જે સૌથી મોટો અવયવ હોય એ એનો ગુસા કહેવાય. પણ આમાં તો સામાન્ય અવયવ 3 જ છે એટલે 3 જ મોટો ગણાય. એટલે 75 અને 69 નો ગુસા કેટલો આવશે? 3. એટલે આપણે મહત્તમ જે મૂલ્ય છે વજનનું મૂલ્ય એ કેટલું આવશે? તો 3 કિલોગ્રામ. તો તમને બધાને પહેલા દાખલાની અંદર ખબર પડી જ ગઈ હશે કે 69 અને 75 નો આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડ્યા અને પછી ગુસા શોધ્યો. આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ આપેલું છે અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય? અહીંયા તમે શબ્દ જોયો, શું આપ્યું છે? લઘુત્તમ અંતર. લઘુ એટલે નાનું, તો લઘુત્તમ એટલે આપણે શું શોધવાનો? લસા શોધવાનો આ દાખલાની અંદર. તો આપણે 3 જે માપ આપ્યા છે 63 70 અને 77 એનો આપણે સૌથી પહેલા લસા શોધીશું. એટલે આપણને ખબર પડી જશે કે કેટલું લઘુત્તમ અંતર છે એ લોકો નક્કી કરે છે. તો આપણે 63 70 અને 77 નો લસા શોધીએ. તો લસા કઈ રીતે શોધતા? તમે ભાગાકારની રીતે અહીંયા લસા શોધ્યો છે. તમે તમને જે પણ રીત ઈઝી લાગે એ રીતે તમે શોધી શકો છો. તો આપેલી જે 3 સંખ્યા છે તો 3 માંથી 3 એ 3 સંખ્યા
તો બે સંખ્યા કા તો એક સંખ્યા સૌથી પહેલા બે વડે ભાગી શકાય છે એ આપણે નક્કી કરવાનું તો તમે અહીંયા જોઈ શકશો કે 70 નો એકમ નો અંક 0 છે એટલે હા આપણે એને બે વડે ભાગી શકીશું તો 2 એ 63 ભાગમાં ચાલે કેમ કે એકમ નો અંક 3 છે 70 ને ભાગ ચાલે 35 નું 70 77 નો ભાગ 2 એ ના ચાલે કેમ કે એકમ નો અંક 7 છે જેનો ભાગ ના ચાલે એ સંખ્યા આપણે એમ ની એમ મૂકીશું હવે આપણે જોઈએ કે સેના વડે ભાગ ચાલશે તો હવે આપણે 3 વડે જોઈ જોઈએ કે 3 વડે ભાગ ચાલે છે તો હા 3 જો 21 કરી 63 પણ 35 નો 3 ભાગ ના ચાલે 77 નો પણ 3 ભાગ ચાલશે નહીં એના પછી હજુ પણ 3 7 કરી 21 થશે તો 3 7 કરી 21 35 એમના એમ અને 77 પણ એમના એમ નેક્સ્ટ હવે 5 એ ભાગ ચાલશે 5 એ 7 એમના એમ 7 5 35 અને 77 એમના એમ એના પછી 7 એ ભાગ ચલાવીએ તો 7 એ 1 અને 11 7 77 એના પછી 11 1 1 1 મે એવું કીધું તો ને કે જ્યાં સુધી 3 1 1 ના આવી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાનું તો આપણને કયા શું જવાબ લસાઅ શું આવશે તો આપણે આનો ગુણાકાર કરવાનો 2 * 3 * 3 * 5 * 7 * 11 તો આપણને નિશ્ચિત અંતર મળી જશે તો આપણે લસાઅ શોધીએ 2 * 3 * 3 * 5 * 7 * 11 તો 3 2 6 6 3 18 18 5 90 તો 90 * 7 * 11 તો 90 અને 90 7 9 7 63 630 * 11 તો 630 નો આપણે 11 વડે ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળશે 6930 સેન્ટીમીટર તો જુઓ તમે જોઈ શકો છો કે જે જે લઘુત્તમ અંતર જે નક્કી કરવાનું છે એ કેટલું આવશે 6930 સેન્ટીમીટર તો તમે જોઈ શકો છો અહીંયા જે લઘુત્તમ શબ્દ વાપર્યો તો એટલા માટે આપણે 63 70 અને 77 નો લસાઅ શોધી અને એ જે હાયર જે લસાઅ એનો ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળી જાય છે હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3 તો કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેન્ટીમીટર 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે અહીંયા આપણને લંબાઈ આપેલી છે 825 સેન્ટીમીટર પહોળાઈ આપી છે 675 સેન્ટીમીટર અને ઊંચાઈ આપી છે 450 સેન્ટીમીટર હવે આપણે સૌથી લાંબી ટેપ શોધવાની છે સૌથી લાંબીઓ શબ્દ વાપર્યો છે લાંબી એટલે મોટી તો મોટી માટે આપણે શું શોધવું પડે ભૂસા તો અહીંયા આપણે 825 675 અને 450 ત્રણેયનો ભૂસા શોધીશું તેની માટે આપણે 825 માં સૌથી પહેલા અવિભાજ્ય અવયવ પાડીએ તો 825 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 8 ને 2 10 ને 5 15 અંકોનો સરવાળો કરો તો 15 આવે છે 15 ને 3 વડે ભાગી શકાય હા તો 825 ને પણ 3 વડે ભાગી શકાશે તો 3 એ 3 2 6 2 વડે 22 3 6 21 1 5 3 5 15 તો શું આવે છે 275 હવે પાછો આપણે અંકોનો સરવાળો જોઈએ અને ચેક કરી જોઈએ કે 3 વડે ભાગ ચાલે છે કે નહીં તો 7 ને 2 9 9 ને 5 14 ના 3 વડે આપણે ભાગી શકીએ ને એકમમાં જો 5 છે તો આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીશું તો 5 એ ભાગ ચલાવીએ તો 5 5 25 27 અને 25 એટલે 2 2 ને 5 25 એટલે 5 5 25 હવે 55 આવે તો હજુ 5 એ ભાગ ચાલશે કે 11 5 55 અને પછી 11 એ 1 એવી જ રીતે આપણે 675 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 675 ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે જે સંખ્યા છે એના અંકોનો સરવાળો કરીને ચેક કરીએ કે 3 વડે ભાગ ચાલે છે કે નહીં તો 7 નો 5 12 12 નો 6 18 હા 3 વડે ભાગ ચાલે છે કેમ કે સરવાળો 18 આવે છે તો 18 ને 3 વડે ભાગી શકીએ છીએ માટે સંખ્યાને પણ ભાગી શકીએ તો 3 વડે ભાગ ચલાવીએ તો 3 2 6 એના પછી પણ 3 2 6 1 વધશે 3 5 15 225 જવાબ આવ્યો હવે તમે એક હવે પાછો આપણે અંકોનો સરવાળો કરીએ તો 2 ને 2 4 ને 5 9 હા 9 ને 3 વડે ભાગી શકાય માટે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય તો 3 એ ભાગ ચલાવીએ તો 3 સિત્તા 21 અને 1 5 3 5 15 75 કરી થાય હવે 5 એ ભાગ ચાલશે 5 એ ભાગ ચલાવીએ સોરી હજુ પણ 3 એ આપણે ભાગ ચલાવી શકીશું કે અંકોનો સરવાળો કરીએ તો 7 ને 5 12 12 ને ભાગી શકીએ માટે 75 ને પણ 3 વડે ભાગી
ભાગી શકે ત્રણે ભાગ ચલાઈ તો 25 તરી 75 એના પછી પાંચે ભાગ ચલાઈએ 5 5 25 અને 5 1 એના પછી આવી સીધા આપણે 450 ના અવિભાજ્ય અવયવ પાડીએ સૌથી પહેલા એકમ નો અંક 0 છે એટલે બે ભાગ ચાલશે તો 2 2 4 2 2 4 1 10 2 5 10 225 આવશે હવે ત્રણે ભાગ ચાલશે 75 તમે અહીંયા જોઈ શકો છો 225 3 આપણે 75 ચલાવ્યું છે એટલે આપણે કોપી કરી શકીએ છીએ પછી 3 ને પાછું 25 તરી 75 5 5 5 25 5 1 તો આપણે અહીંયા 825 માં કયા કયા મળ્યા અવિભાજ્ય અવયવ તો 825 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11 એના પછી 675 ના કેટલા મળ્યા તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એના પછી 450 ના કયા મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ત્રણેય આપણે અવિભાજ્ય અવયવ શોધી આવ્યા હવે ત્રણેયમાંથી સામાન્ય અવયવ આપણે શોધીએ તો જુઓ અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે સેમ બીજું અહીંયા 5 છે અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે તો સામાન્ય અવયવ આપણને ખાલી 5 મળે છે અને હજુ પણ એક તમે જોઈ શકશો 825 માં અહીંયા 3 છે સોરી 3 છે તો 3 3 અને 3 તો આપણે સામાન્ય અવયવો કયા મળ્યા છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 તો હવે ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ તો 5 તરી 15 તરી સોરી 5 તરી 15 50 75 તો સૌથી લાંબી ગેપની સંચિતની લંબાઈ આવશે 75 સેન્ટીમીટર તો અહીંયા આપણે બીજી વખત સમજી લઈએ કે આપણને ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે 825 675 અને 450 સેન્ટીમીટર અને સૌથી લાંબી ગેપ શોધવાની છે તો આપણે સૌથી પહેલા અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ શોધ્યો આપણે પહેલી આપણે જે ભાવે રીતે ગુસાઅ શોધી શકીએ છે આપણે અવયવ પાડી અવિભાજ્ય અવયવ નહીં ખાલી સાદા અવયવ પાડીએ અને એમાં પછી સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે એ રીતે પણ આપણે શોધી શકીએ છે પણ અહીંયા મેં અવિભાજ્ય અવયવની રીત કરી છે ત્રણે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડ્યા એમાંથી જે પણ સામાન્ય અવયવ હતા એ લખ્યા અને એનો ગુણાકાર કર્યો તો આપણને સૌથી લાંબી ડેપ્થ કઈ મળે છે 75 સેન્ટીમીટર હવે આપણે આગળ નવો દાખલો જોઈએ 4 સોરી દાખલા નંબર 4 6 8 અને 12 થી વિભાજ્ય હોય આપણને ત્રણ સંખ્યા આપી છે 6 8 અને 12 થી વિભાજ્ય હોય તેવી ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધવાની છે 6 8 અને 12 થી વિભાજ્ય હોય એવી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા પહેલા શોધવાની છે સૌથી નાની શબ્દ વાપર્યો છે એટલા માટે આપણે સૌથી નાનું એટલે લઘુ તો 6 8 અને 12 નો આપણે અહીંયા લસાઅ શોધવાનો રહેશે તો 6 8 અને 12 નો સૌથી પહેલા આપણે લસાઅ શોધીશું તો ત્રણે સંખ્યા કાં તો ત્રણેમાંથી બે કે કોઈ એક સંખ્યા બે વડે ભાગી શકાય સૌથી પહેલા એ જોવાનું તો હા બે વડે ત્રણે સંખ્યા અહીંયા ભાગી શકાય છે 3 2 6 4 2 8 6 2 12 હજુ પણ બે સંખ્યા એવી છે જે 3 થી ભાગી શકાય છે 3 સોરી 2 થી ભાગી શકાય છે 3 એમ થાય એમ 2 2 4 3 2 6 હજુ પણ બે ભાગ ચાલશે 3 એમ થાય એમ 1 3 એમ થાય એમ 3 એ ભાગ ચાલશે 1 1 1 તો આપણને સૌથી પહેલા 6 8 અને 12 નો લસાઅ કેટલો મળે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 2 6 2 12 ગુણ્યા 24 તો આપણને લસાઅ કેટલો મળ્યો 24 લસાઅ મળ્યો હવે આપણે 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જેને આપણે 6 8 અને 12 વડે ભાગી શકીએ તો હકીકતમાં 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો 3 અંકની નાની સંખ્યા જોઈએ આપણે તો 100 છે 99 પછી 100 એવી સંખ્યા છે જે 3 અંકની સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા છે તો જે 3 અંકની સૌથી નાની સંખ્યા છે એને આપણે લસાઅ વડે ભાગીશું તો 100 ને આપણે 24 વડે ભાગીશું તો આપણે 100 ને 24 વડે ભાગીએ તો તમે જોઈ શકો છો કે 24 ચોક કરીએ ચોકુ ચોકુ 16 નો ચોકડો વધી પડીએ 4 નું 8 નો 1 નો આપણે 96 જવાબ 24 ચોક 96 થાય 100 માંથી 96 જાય તો 4 આપણને શેષ કેટલી મળે છે
चार शेष मळे छे। हवे आपणे ત્રણ અંકી જે સૌથી નાની સંખ્યા શોધવાની છે તે જે 6 8 અને 12 વડે ભાગી શકાય, એ શોધવા માટે આપણે જે 3 અંકની સંખ્યા છે નાનામાં નાની જે સંખ્યા છે એમાંથી શેષને બાદ કરીશું। તો 3 અંકની નાનામાં નાની સંખ્યા પૈકી 100 આપણી શેષ કેટલી હોય 4 એને બાદ કરીશું પ્લસ આપણો જે લસા મળ્યો તો 24 એને આપણે એડ કરીશું। તો 100 માંથી 4 જાય તો 96 प्लस जे लसा जे ने ऐड करियो 96 प्लस 24 करिए 54 10 ने શું મળી પડી 1 9 ને 10 ને 2 12 તો સૌથી 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે 120 કે જેને આપણે 6 8 અને 12 વડે ભાગી શકીએ છીએ। તો તમને આ દાખલો બીજી વખત સમજાવું કે 6 8 અને 12 થી વિભાજ્ય હોય એવી 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કીધી છે। નાનામાં નાની સંખ્યા એટલે નાનું લઘુ શબ્દ, તો લઘુત્તમ સામાન્ય અવયવી આપણે શોધવો પડે એટલે કે લસાઅ શોધવો પડે। તો સૌથી પહેલા મેં 6 8 અને 12 નો લસાઅ શોધ્યો તો લસાઅ મળ્યો 24। આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા છે આના વડે ભાગી શકાય એ શોધવાની છે, એની માટે જે સૌથી નાનામાં નાની સંખ્યા છે 3 અંકની એ આપણે લેવી પડે। તો 3 અંકની નાનામાં નાની સંખ્યા છે 100, તો જે આપણો લસાઅ જે આવ્યો 24 એને આપણે 100 એ 100 ને આપણે લસાઅ વડે ભાગીશું તો 24 ચોક 96 તો આપણને શેષ 4 મળે છે। તો હવે આપણે ભાગી શકાય એવી સંખ્યા શોધવા માટે આપણો જે 100 જે નાનામાં નાની સંખ્યા હતી 3 અંકની એમાંથી શેષને બાદ કરવાના અને પ્લસ આપણો જે લસાઅ આવે ઉમેરવાનો આપણને અહીંયા સંખ્યા મળે છે 120। તો આશા રાખું છું કે આજના આ વિડિયોની અંદર ચારે ચાર દાખલાની અંદર તમને ખબર પડી જશે। થેન્ક યુ।